હવે આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની ટોપ 9 ખબરોની. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 132 નવા કેસ, જેમાં શહેરના 87 અને જિલ્લાના 45 કેસ. બીજી તરફ કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું, જ્યારે 24 કલાકમાં 112 દર્દીઓને રજા અપાઈ. રાજકોટ શહેરમાં 105 અને જિલ્લામાં 7 દર્દી. ભૂટાનમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. અહીં ચૂંટણીના સંબોધનમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા, જેમાં ગોર્ધન ઝડફિયા, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ધરાર ભંગ થતો જોવા મળ્યો. સુરેન્દ્રનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં નિયમોનો ભંગ જોવા મળ્યો. લીંબડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે નિયમોનો ભંગ કરતા કાર્યકર્તાઓના ટોળા જોવા મળ્યા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોરોનાના નિયમોનો ભંગ થયો. જોકે કોરોનાના નિયમોના ભંગ બદલ જનતાને દંડવા તત્પર રહેતું તંત્ર આ લોકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રસપ્રદ. અબડાસા વિધાનસભા પેટાચૂંટણી પહેલા તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ. ભુજ ટાઉન હોલમાં આયોજિત ભાજપમાં એક કાર્યક્રમમાં પ્રદ્યુમનસિંહ જાડેજાના ભત્રીજા ખમાબા અને પ્રાંતો જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. ઉપલેટાના લીઝ ધારકો અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ખાણ ખનીજ મુદ્દે આમને સામને આવ્યા છે. લીઝ ધારકોને વસોયાએ ભૂ માફિયા ગણાવ્યા, જેની સામે લીઝ ધારકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને આરોપ કર્યો કે વસોયાને હપ્તા નથી મળતા, તેના કારણે આરોપ લગાવે છે અને હપ્તા માટે જ ગ્રામજનો પાસે કલેક્ટર કચેરીમાં ખોટા નિવેદનો પણ અપાવ્યા છે. રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડને લઈને તપાસો ધમધમાટ, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 તબીબોની પૂછપરછમાં મોટો ખુલાસો. ડોક્ટર્સે રેમડેસિવીર ઇન્જેક્શન મંગાવ્યા જ નહોતા અને ન્યૂ આઈડિયલ એજન્સીના પરેશ ઝાલાવાડિયાએ ડોક્ટર્સના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે વધુ 13 તબીબોના નિવેદન લેશે. રાજકોટમાં પુરૂષોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ. યુનિવર્સિટી પોલીસે એક મહિલા સહિત 5ની કરી ધરપકડ. પકડાયેલા 5માંથી 2 આરોપીઓ જીઆરડીના જવાન. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં આશીષ મારડિયા, અલ્પા મારડિયા, જય પરમાર, શિવમ શિશાંગિયા અને રીતેશ ફેકરનો સમાવેશ. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના એક યુવકે કલેક્ટર પાસે કરી ઈચ્છા મૃત્યુની અરજી. યુવકે થોડા દિવસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ ઈચ્છા મૃત્યુની માંગ કરી. યુવકનો દાવો છે કે લગ્ન બાદ સમાજના લોકોની સમજાવટથી યુવતી પિયર ચાલી ગઈ અને ત્યારબાદ કોઈની વાતોમાં આવીને યુવતીએ યુવક સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ગ્રેટ ઓલ્ડ લેડી ગણાતા આઈએનએસ વિરાટ જહાજની 56 વર્ષ સુધી નૌકાદળની આન બાન અને શાન રહ્યું. 22 સપ્ટેમ્બરના રોજ આ જહાજ અલંગ ભંગાવવા માટે પહોંચ્યું. મળતી માહિતી મુજબ આ જહાજને નૌસેના મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લઈ શકે છે અને આ માટે ડિફેન્સ વિભાગમાં હલચાલ. જોકે ખરીદનારે કહ્યું છે કે 12 તારીખ પહેલા નિર્ણય લઈ લેવો.